મનોયોગો બલિયાંશ છે. આ ની સર્જન એક ડોક્ટર હતા, એને એક પ્રયોગ કર્યો કે મનની તાકાત શું છે, ખરેખર અમે ઓપરેશન કરીએ છીએ માટે ઘૂંટણના દુખાવા જાય છે કે પછી માણસ સમજી લેશે કે નહીં મારું ઓપરેશન થઈ ગયું ને માટે દુખાવો જતો રહ્યો, માટે દુખાવા જાય. એને પ્રયોગ કર્યો, જેટલા એની પાસે ની સર્જરીના કેસ આવેલા હતા ને, ત્રણ જૂથ બનાવી દીધા એણે, ત્રણ વિભાગની અંદર એ લોકોને રાખ્યા. પહેલા જૂથના જે દર્દી હતા એ લોકો ઉપર અમુક પ્રકારની સર્જરી કરી, પૂરેપૂરું સર્જરી ના કરી, સર્જરીનો એક પાર્ટ કર્યો ખાલી. બીજા જૂથના જે દર્દીઓ હતા એમાં સર્જરીનો બીજો પાર્ટ કર્યો, અને ત્રીજા જૂથમાં જે દર્દીઓ હતા ને, લોકલ એનેસ્થેસિયા આપ્યો હોય, ફૂલ બેડ એનેસ્થેસિયા હોય ને, એટલે ખબર તો પડે કે સર્જરી ચાલે છે કે નથી ચાલતી. ત્રીજા જૂથના જે દર્દીઓ હતા એટલે ઢીંચણની ચામડી ખોલે ખરા, ઢાંકણી ખાલે કાઢે ખરા, બધું જ કરે, સર્જરીમાં કરવાનું જેટલી પણ વસ્તુ હોય એ બધું જ કરે, અને પાછું એમને લોક કરી મૂકી દે, ટાંકા લઈ દે. અને તમે નહીં માનો, એ ડૉક્ટર બ્રુસ નામ છે એનું, વૈજ્ઞાનિકોએ તારણ આપેલા છે કે ત્રણ જૂથની અંદર જે આ દર્દીઓને વિભાજિત કર્યા હતા, કોઈ દર્દી ઉપર સર્જરી પૂરેપૂરી સર્જરી નથી કરી, જૂથ એકમાં અમુક પ્રકારની સર્જરી કરેલી, જૂથ બેમાં બીજા પ્રકારની સર્જરી કરી, અને ત્રીજા જૂથમાં તો કોઈ સર્જરી નથી કરી, ખાલી એક્શન કરીને પાછું ટાંકા લઈ લીધેલા. ત્રણેય જણમાં પરિણામ એક સરખું આવી ગયું. અને ડૉક્ટર લખે છે કે ખરેખર ઓપરેશન કરવાથી રોગ મટી જાય છે એવું નથી, માણસ માની લેશે કે મારું ઓપરેશન થઈ ગયું ને, હવે મારો ઘૂંટણ બરાબર ચાલશે, પછી આ જેટલા કાકા ખુરશી ઉપર બેઠા હોય ને બધા નીચે આવી જાય. મનોયોગો બલિયાંશ છે, ભાસી જો ભગવાન મતે, યો સપ્તમીમ ક્ષણાર્ધ દેનો નયેત મોક્ષમ. એ બાબા મનની તાકાત શું છે, શાસ્ત્ર પર ભગવાન તો લખે છે. આ 14 રાજલોક આપણો, આપણે તીર્થા લોકમાં રહીએ, 7 રાજલોક ઉપર મોક્ષ આવ્યો અને 7 રાજલોક નીચે નરક આવેલી છે. યો સપ્તમીમ ક્ષણાર્ દેનો, આ મનની એક તાકાત છે. શરીરના શું પાપ હોય, શરીરના કથા પાપ નથી હોતા, માણસ સાતમી નરકમાં જાય છે ને એ પણ મનના પાપે જાય છે, અને માણસનો મોક્ષ થાય છે ને એ પણ મનના બળથી થતો હોય છે. તંદુલ્યો મત, આથી બરાબર 15 દિવસ પહેલા ચોમાસી 14 જ આ વાર્તા કીધેલી. શું પાપ કરેલું તંદુલ્યા મત, કયા માછલાની હિંસા કરી હતી, એક ચોખાના દાણા જેટલું તેનું શરીર હોય, અને મગરમચ્છના આંખની પાપણ ઉપર બેઠો બેઠો વિચારે કે આ નીચે જે મગરમચ્છ છે આટલી બધી માછલીઓ આવે છે ને જતી રહે, બધી જીવતી છોડી દેશે, આની જગા પર જો હું હોઉં ને તો એક પણ માછલીને જીવતી ના છોડું, અને તંદુલ્યો મત ખાલી 48 મિનિટનું અંતર મુહૂર્તનું એનું આયુષ્ય હોય, અને મૃત્યુ પામી જિંદગીમાં એક પણ એને માછલીની હત્યા ના કરી હોય, મૃત્યુ પામીને સાતમી નરક ભેગો થઈ જાય, જે સપ્તમી ક્ષણાર્ધ હોય, એક ક્ષણની અંદર આ મનની તાકાત છે કે સાતમી નરકમાં ફેંકી દે, નહીં જ મોક્ષમ એવા, અને એ જ મનની તાકાત છે આપણને મોક્ષ સુધી પહોંચાડી દે. પ્રભુ મહાવીર સ્વામીના 27 ભાવ ખ્યાલ હોય તો, પ્રભુ મોક્ષે ગયા ને તો 27માં ભાવમાં ગયા, પ્રભુ નરકમાં ગયેલા, કઈ નરકમાં ગયેલા, ચોથી અને સાતમી નરકમાં પ્રભુ ગયેલા. મન પ્રભુની પાસે એ જ હતું, જે મન મરીચીના ભાવમાં હતું, જે મન નૈષાદના ભાવમાં હતું, જે પિતૃષ્ઠ વાસુદેવના ભાવમાં હતું, અને જે પ્રભુ વીરના ભાવમાં હતું, જે નંદન રાજર્ષિના ભાવમાં હતું, મન પ્રભુ પાસે એ જ હતું. 27 ભાવમાં પ્રભુ એક જ મન લઈને બેઠેલા છે, છતાં પણ એ મનની તાકાત હતી, એ મન પ્રભુ મહાવીરના આત્માને પણ સાતમી નરકમાં ફેંકી શકે છે, અને એ જ મન પ્રભુ મહાવીરના આત્માને મોક્ષ સુધી પહોંચાડી.